સુરત જિલ્લાના કામરેજ તાલુકાના દિગજ ગામની સીમા નહેરમાંથી અજાણ્યા યુવાનોમાં આથું થતા ખેતરમાંથી ધડ મળી આવ્યું હતું. આ ઘટનામાં કામરેજ પોલીસે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરાવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે અજાણ્યા યુવાનની કોઈ અજાણ્યા શખ્સે હત્યા કરી નાખી પુરાવાનો નાશ કરવા માટે માથું અને ધડને બાળી નાખવાની કોશિશ કરવામાં આવી હોય. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 24/11/2020 ના રોજ કામરેજ તાલુકાના દિગજ ગામની સીમમાં વીર રેસિડેન્સી સામેથી પસાર થતી નહેરમાંથી અજાણ્યા યુવાનનું માથું મળી આવ્યું હતું. જ્યારે દિગજથી માછું જતા રોડ ઉપર આવેલ એક ખેતરના પાસેથી નીકમાંથી ધાડ મળી આવ્યું હતું, જેનો કબજો મેળવી કામરેજ પોલીસે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરવા જણાવ્યું હતું. આ અજાણ્યા યુવાનનું ગળું કાપવાથી થયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં મળ્યું છે, જેના ગળાના ભાગેથી અર્ધ બળેલ પ્લાસ્ટિકનો ટુકડો મળી આવ્યો છે. આશરે 35-40 વર્ષના જાણતા અજાણ્યા યુવકને કોઈ શખ્સ ગળાના ભાગે પ્લાસ્ટિકનો ટૂંપો આપીને મારી નાખવા તેનું ગળું કોઈ તીક્ષ્ણ હથિયારથી કાપી નાખ્યું હતું અને બંને હાથ અને પગમાં કોઈ 62 હથિયારથી ઈજા કરી તોડી નાખ્યા હતા. પુરાવાનો નાશ કરવા માટે હાથ પગ માથું અને ધડ અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા અને માથું તેમજ ધડ બાળી નાખવા માટે સળગાવેલ હોય. આ ઘટનામાં મરણ જનાર યુવાનના હાથ પગ મળી આવ્યા નથી. કોઈ અજાણ્યા શખ્સે અજાણ્યા યુવાનને ગળે ટૂંપો આપી ગળું કાપી નાખી હત્યા કરી નાખી હોવાનું બહાર આવતા કામરેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.